नमस्ते बाळको, सेंट्रल फॉर क्रिएटिव लर्निंग आईआईटी गांधीनगर द्वारा मळेल કીટનો ઉપયોગ કરીને આજે આપણે ક્યુબ એટલે કે સમઘન કઈ રીતે બનાવવો તે જોઈશું। સૌપ્રથમ આપણે આ બધા ભાગ અલગ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ દરેક ભાગ અલગ કરી લીધા છે। હવે તમે અહીંયા एक बे त्रण चार पांच अने छ भाग जोई सको छो। ए आपड़ा समघनना फलक थशे एटले आपणने खबर पड़ी गई कि आपड़ा समघनने केटला फलक छे, तो के छ। हवे आपणे समघन कई रीते बनावो ते जोईशुं। तो आपणे पहला बे भाग लईशुं अने तमने आपेला छे, जुओ। आने आपणे અહીંયા આ તમને ખાનું દેખાય અને આ ખાનું દેખાય એમાં આ ભાગ અંદર જવા દઈશું। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતનું આપણું તૈયાર થઈ જશે। હવે આપણે અહીંયા પાછળ રબર બેન્ડ લગાવી લઈશું। અહીંયા પાછળ આપણે રબર બેન્ડ લગાવી લઈશું અને પેક કરી દઈશું। આ રીતે આપણે બધા ભાગો રબર બેન્ડ લગાવીને પેક કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે આપણે આ બંને ફલક રબર બેન્ડથી લગાવી લીધું છે। હવે આપણે બીજું એક ફલક લઈશું અને આપણે આમ રાખીશું અને તમે જોઈ શકો છો કે આ ફલકમાં આ બંને ભાગ અને આ બંને ભાગ જેમ આપણે લગાવી લઈશું આ પાર્ટ, અને એને પણ રબર બેન્ડથી ફિટ કરી લઈશું। આ રીતે આ બાજુ પણ આપણે લગાવી અને બંને પાર્ટ રબર બેન્ડ વડે ફિટ કરી લઈશું। તો આ રીતે આપણે છ છ ફલકને કરવાનું છે। અહીંયા તમે બીજો એક ફલક લો। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ચારે ફલક લગાવી લીધા છે। હવે આપણે આ ત્રણ તમને હોલ દેખાય છે તેમાં પાર્ટ લગાવી લઈશું। આ રીતે ત્રણેયમાં આપણે લગાવી લીધા છે। હવે આપણે બીજો ફલક લઈ અને અહીંયા ત્રણેયમાં ફિટ કરી લઈશું અને રબર બેન્ડથી પેક કરી લઈશું જેથી કરીને નીકળી ના જાય। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ક્યુબના પાંચ ફલક લગાવી લીધા છે। હવે આપણે ઉપર એક ફલક બાકી છે, તો એ લગાવવા માટે પહેલાં આપણે આ ચાર ખાના તમને દેખાય છે એ ચારેમાં આપણે આ ભાગ લગાવી લઈશું। આપણે આ ચારે ચારમાં લગાવી લીધા છે। હવે આ ફલક આપણે અહીંયા આ ચારેમાં આ ચાર ખાનામાં આ ચારે ભાગ બરાબર બંધ બેસે એ રીતે લગાવી અને રબર બેન્ડથી પેક કરી લઈશું। તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ક્યુબ બનીને તૈયાર થઈ ગયો છે। તો આના ઉપરથી આપણે બાળકોને
क्यूब में केटला फलक केटले धार अने केटला शीरो बिंदु ते समझावी सकीए। आपणने खबर पड़ी जाए के छ फलक छे। हवे आपणे शीरो बिंदु केटला शीरो बिंदु छे ते जोईए। तो आ त्रण फलको मळे त्यां एक शीरो बिंदु एम करीने उपरना आ चार शीरो बिंदु ए रीते नीचेना पण चार शीरो बिंदु कुल आठ शीरो बिंदु थशे। હવે આપણે આને સમઘનને કેટલી ધાર છે એ પણ સાથે સાથે સમજાવી લઈએ। તો આ ઉપરની ચાર ધાર એ રીતે નીચેની પણ ચાર ધાર અને આ સાઈડની ચાર ધાર એમ કરીને કુલ કેટલી ધાર થશે તો કે બાર ધાર થશે। તો આ રીતે આપણે આ ક્યુબની મદદથી બાળકોને ફલક ધાર અને શિરોબિંદુની સારી રીતે સમજ આપી શકીએ।